नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में तैयार थई गया भणवा माटे? चालो धोरण पांच नू हिंदी शू भणवानू छे आपणे आजे? तो के धोरण पांच नू हिंदी आगळना लेक्चर में तमे शू भणी गया था, आपणे शू शीख्या था? तो के काव्य हतुं ने नन्हा मुन्ना राहीहू, ए मैं तमने समझाव्युं हतुं। बधाने मजा आवी हती समझवानी? आवडी गयुं? तमे बधाए शीखी लीधुं ने ए काव्य? हाँ, तो हवे हवे आगळ शुं करवानुं छे? आपणे एना प्रश्न जवाब जे छे लीथामां लखवाना छे। चालो ए पाठ काढो लीथामां। चालो बधाईनुं लीथामां आ पેજ ખુલ્લું હોવું જોઈએ, બરાબર ને? કવિતા છે નન્હા મુન્હા રાહીહું, એનું કોણ છે લેખક? તો કે શકીલ બદાયુની, એ એના લેખક છે, એ લેખકે આ કવિતા લખી છે। હવે જોઈએ લીથામાં પ્રશ્ન નંબર એક, કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક દો શબ્દ મેં લખીએ, જે આ પ્રશ્નના જવાબ છે એક વાક્યમાં છે પૂછે, એનો સાચો જવાબ આપણે એક લખવાનો। તો જુઓ પ્રશ્ન નંબર એક, કે રાહી કેસા હૈ? આપણે જોયું ને કે રાહી નન્હા મુન્હા રાહી હું, દેશ કા સિપાહી હું। તો આ રાહી એટલે કે મુસાફર છે છે, એ કેવો હોય છે? તો જવાબમાં શું આવશે? નન્હા મુન્હા, બરાબર ને? રાહી દેશનો સિપાહી છે, કેવો હોય છે? નન્હા મુન્ના, લખો જવાબમાં નન્હા મુન્ના। એક જ શબ્દ જવાબમાં જે આવે એ તમારે લખવાનો છે। નંબર બે, નન્હા રાહી રાસ્તે પર કેસે ચલેગા? નન્હા રાહી છે એ રસ્તા ઉપર કેવી રીતે ચાલવાનું કે છે? તો કે નીડર હોકર ઓર સીના તાન કર, બરાબર ને? નન્હા રાહી રસ્તે પર કેસે ચલેગા? તો એમાં બીજા નંબરમાં જવાબમાં લખો નીડર હોકર। ઓર સીના તાન કર, અહીંયા જગ્યા છે જ, બરાબર ને? પણ સીધી લાઈનમાં જવાબ લખવાનો, ખબર પડે કે આ પ્રશ્નનો જવાબ આ છે। કે નન્હા રાહી રસ્તે પર કેસે ચલેગા? તો કે રસ્તે પર નીડર હોકર ઓર સીના તાન કર ચલેગા। હવે જોઈએ તો પ્રશ્ન નંબર ત્રણ, કે નન્હા રાહી અપને સંગ ક્યા બોલને કે લીએ કહેતા હૈ? પોતાની સાથે શું બોલવાનું કે છે નન્હા રાહી? આગળ આપણે જોયું ને કવિતામાં શું આવતું હતું, કે બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ, એવું કાવ્યમાં આપણે શીખી ગયા। હા, તો નન્હા રાહી શું કહે છે પોતાની સાથે બોલવાનું? તો કે જય હિન્દ, લખો અહીંયા નન્હા રાહી પોતાની સાથે બધાને એવું કહે છે કે મારી સાથે બોલો જય હિન્દ। હવે લખો પ્રશ્ન નંબર ચારમાં, નન્હા રાહી કહાં દમ લેગા? નન્હા રાહી છે એ ક્યારે દમ લે છે, પોતાનો શાંતિનો શ્વાસ ક્યારે લેશે? તો કે જ્યાં સુધી હું મારું લક્ષ્ય છે એ પ્રાપ્ત નહીં કરી લઉં, જ્યાં સુધી મારું કાર્ય પૂર્ણ નહીં કરી લઉં ત્યાં સુધી હું શ્વાસ લઈશ નહીં। તો એમાં શું લખવાનો જવાબ? તો કે અપને લક્ષ્ય, અપને લક્ષ્ય કો પ્રાપ્ત કરને કે બાદ દમ લેગા, બરાબર? લખાઈ ગયો જવાબ? હા, પ્રશ્ન નંબર પાંચ, નન્હા રાહી ધૂપ મેં ક્યાં બહેલાયેગા? આ નન્હા રાહી નાનો એવો મુસાફર છે, એ જ્યારે ખૂબ તડકો હોય ત્યારે શું બહાવવાનું કે છે? ધૂપ મેં પસીના મેં બહાવુંગા જહા, બરાબર ને? તો એમાં શું આવે? પસીના, લખો જવાબ, ધૂપ મેં પસીના મેં બહાવુંગા જહા। તો જવાબમાં લખો પસીના બહાયેગા, બરાબર ને? ધૂપ મેં પસીના મેં બહાવુંગા જહા। હવે જોઈએ પ્રશ્ન નંબર છ, કે નન્હા રાહી કિસકા સહારા બનેગા? આ નાનો એવો છોકરો છે એ કોનો સહારો બનવાનું કે છે? તો કે દેશ કા, બરાબર ને? બડા હો કે દેશ કા સહારા બનુંગા, જવાબમાં લખવાનું દેશ કા સહારા।
बड़ा होके देश का सहारा बनूंगा। हवे प्रश्न नंबर 7, धरती पर कौन जन्म नहीं ले पाएगा, नन्हा राही शू बतावे छे? काव्य में समझी ज गया, याद है कि नहीं? बधाए काव्य व्यवस्थित लखी पाकू कर नाखवानू छे, मोढ़े समझाई गयो ने? आग जारे लेक्चर में मैं तमने बोलाव्या तो काव्य समझूती करेली, એમાંથી તમારે જોઈને કાવ્ય રફનોટમાં લખીને પાકું કરી નાખવાનું છે મોઢે, તો બધા પ્રશ્નના જવાબ આવડે, બરાબર ને? તો શું છે, ધરતી પર કોણ જન્મ નહીં લે પાએગા? તો કે પાપી, બરાબર ને? તો એમાં લખવાનું પાપી ન લે પાએંગે જન્મ। હવે નંબર 8, દેશ કા સિપાહી કોણ હૈ? તો કે નન્હા રાહી। જવાબમાં શું આવે, દેશનો સિપાહી કોણ છે? तो लखो एमा नन्हा राही, एटले के नन्हा बालक छे ए देशनो सिपाही छे, नन्हा बालक। चलो लखाई गयो प्रश्नना जवाब 8-8। हाँ, तो हवे प्रश्न नंबर 2, सही वाक्यांश चुनकर विधानों को पूर्ण कीजिए। साचु वाक्य शोधीने वाक्य पूरु करवानो छे। नंबर 1, नन्हे मुन्हे राही का नारा है, आगे बढ़ो सत्य की विजय हो के जय हिंद। नन्हा राही छे एनो क्यों नारो छे, ए बधाने शू शीखवा मागे छे? तो के जय हिंद, जय हिंद, जय हिंद, बराबर ने? नन्हा राही छे एनो, तो लखो अहींया जवाब में आ बाजू में जय हिंद। जवाब में लखवानो जय हिंद। नंबर 2, नन्हा मुन्हा राही शहर का सिपाही है, देश का सिपाही है कि गांव का सिपाही है? तो कि नन्हा मुन्हा राही हो, देश का सिपाही हो। जवाब में आवशे नंबर में ब क्रम पर लखेलो छे, ए साचो जवाब आवशे। लखो नन्हा मुन्हा राही हो देश का सिपाही है। નાનો બાળક છે એ કોઈ શહેરની, એક શહેરની કે ગામની વાત નથી કરતો, પણ એ કોની વાત કરે છે? તો કે આખા દેશની સિપાઈ બનીને રક્ષા કરવાની વાત કરે છે। નંબર 3, કે નન્હા રાહી, નન્હા મુન્ના રાહી દુનિયા મેં કહીં વિમાન નહીં ગિરને દેગા, કહીં ખૂન નહીં ગિરને દેગા, યા કહીં બમ નહીં ગિરને દેગા? દુનિયાનો શું કહે છે નન્હા રાહી, કે દુનિયા મેં નહીં ગિરને દૂંગા કહીં બમ? જે દેશનો નાનો સિપાઈ છે એ કેવી હિંમત બતાવે છે કે હું કે દેશનો સહારો બનીશ, દેશનો સૈનિક બનીશ, અને દુનિયામાં પાપી લોકો છે એને કાંઈ ખોટા કામ કરવા દઈશ નહીં, અને દુનિયામાં ક્યાંય બમ ગેરવા દઈશ નહીં? તો એમાં જવાબમાં આવશે ક, કે કહીં બમ નહીં ગીરને દેગા। લખાઈ ગયું કે નન્હા મુન્હા રાહી દુનિયા મેં કહીં બમ નહીં ગીરને દેગા। પછી નંબર 4, કે નન્હે મુન્હે રાહીને શાંતિ કી નગરી કોને બતાવે છે, શાંતિની નગરી? તો કે અપને શહેર કો, અપને દેશ કો, કે દુનિયા કો? તો કે શાંતિ કી નગરી અપના દેશ, તો અપને દેશ કો કહા હે, બરાબર? લખો જવાબમાં શાંતિ કી નગરી હે યહ મેરા વતન, અપને દેશ કો, અપને દેશ કો કહા હે। ચાલો આ વાક્યાંશ હતા સાચા શોધીને આપણે લખવાના હતા। ચાલો લખાઈ ગયા બધાને? હવે જોઈએ પ્રશ્ન નંબર 3, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્ય મેં લખીએ। પ્રશ્ન જે આપેલા છે એનો જવાબ એક વાક્યમાં લખવાનો છે। ધૂપ મેં પસીના બહાને સે ક્યા હોગા, પ્રશ્ન નંબર 1 શું છે, ધૂપ મેં પસીના બહાને સે ક્યા હોગા? નન્હા રાહી કહે છે કે ધૂપ એટલે કે તડકામાં પસીનો બહાવવાથી શું થાય છે એનો જવાબ લખો। લખવાનું જવાબમાં ધૂપ મેં પસીના બહાને સે ખેત કમ ફસલ, એટલે કે ખેત ફસલ, ખેત એટલે કે ખેતરોમાં સારું પાક લહેરાય છે,
लखो बहाने से खेत फसल से लहराएंगे, खेत फसल से लहलहा उठेंगे। કે ખેતમાં જો મહેનત કરી તો આપણને સારો પાક થાય ને, એટલે નેન્હારાહી શું કહે છે કે પસીના બહાને સે ખેત ફસલ સે લહેરાએ ઉઠેગે। બરાબર, વ્યવસ્થિત જવાબ લખાઈ ગયો। હવે જોઈએ પ્રશ્ન નંબર બે। દુનિયા કી આંખો કા તારા કોણ હૈ, દુનિયાની આંખોનો તારો છે એ કોણ છે, કોને બતાવે છે નેન્હારાહી? તો કે નેન્હારાહી છે એ દુનિયા કી આંખો કા તારા હૈ। जवाब में लखो नन्हा राही दुनिया की आंखों का तारा बनेगा। એટલે કે બધાનો ખૂબ જ વાહલો, બધાનો પ્યારો બનીશ એમ। હવે પ્રશ્ન નંબર ત્રણ, જવાબ લખાઈ ગયો બીજાનો કે નન્હા રાહી દુનિયા કી આંખો કા તારા બનેગા। હવે પ્રશ્ન નંબર ત્રણ, નન્હા રાહી સબકો ક્યાં સિખાયેગા, આ નાનો એવો સિપાઈ છે બધાને શું શીખડાવવા માગે છે? તો કે સબકો પ્યાર કા વ્યવહાર, પ્યાર સે વ્યવહાર કરને કા। નન્હા રાહી नन्हा राही सभी को प्यार से व्यवहार करना सिखाएगा। प्यार से व्यवहार करना सिखाएगा। लखो जवाब व्यवस्थित, नन्हारा ही सभी को प्यार से व्यवहार करना सिखाएगा। बराबर, चलो हवे प्रश्न नंबर चार, बड़े होकर तुम क्या बनना चाहते हो? तो शू आवे जवाब में, बड़े होकर तुम क्या बनना चाहते हो? तो के बड़ा होकर मैं देश का सहारा बनना चाहता हूँ। जवाब में लखवानू, बड़ा होकर मैं देश का सहारा बनना चाहता हूँ, चलो लखाई गयो जवाब। हाँ, तो हवे प्रश्न नंबर पांच, क्यों बनना चाहते हो, કે દેશનો સહારો શા માટે બનવા માગો છો? તો દેશનો સહારો બનવાનું શા માટે વિચારે છે નન્હા રાહી? તો જવાબમાં લખવાનું કે ક્યો બનના ચાહતા હૈ, ક્યોંકિ વો સબકો પ્યાર કા ચલન प्यार का चलन नीचे लीटी में लखी नाखवान जवाब चलन सिखाना चाहता है। बधाने प्रेम भर्यू वर्तन करवानू शीखड़ावा मागे छे, एटले दुनिया में शांति बनी रहे। बराबर ने, बधा जो शांतिपूर्वक रहेशे तो क्या झगड़ा नहीं थाय, बधा हळी मळीने एक बीजा लोको साथे रहेशे, हळी मळीने बधुं કામ કરશે। બરાબર, એટલા માટે દેશનો સહારો બનવાનું વિચારે છે। હવે જોઈએ, આ પેજ પૂરું થઈ ગયું છે લીથામાં, બાજુના પેજ ઉપર આગળ ફેરવો પેજ। તો આગળ પ્રશ્ન નંબર ચાર, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। ચાલો આ પ્રશ્ન નંબર ચાર છે, અહીંયાથી આપણે આગળના લેક્ચરમાં જોશું। બરાબર ને, હવે તમારે શું કરવાનું છે? તો કે જે આગળ મેં લેક્ચરમાં કરાવેલ છે એ તમારે વ્યવસ્થિત કાવ્ય છે સમજી લેવાની છે। બરાબર ને, એટલે પ્રશ્નના જવાબ જ્યારે હું લખાવું એ તમને સહેલું પડે।
तो हवे आजनो आपणे होमवर्क जोई लईए। पहेला तो होमवर्क में तमारे हवे आखू पेज छे मैं करावेलू ए प्रश्नना जवाब तमारे लखीने पाका करी नाखवाना छे। समझाई गयुं होमवर्क? आ एक पेज मैं आजे जे करावेलू छे ए पेज तमारे होमवर्क में व्यवस्थित रफनोट में लखी अने प्रश्न जवाब पाका करी नाखवाना छे। समझाई गयुं होमवर्क? थैंक यू।